મારું નામ નટવર પટેલ, હું એક બાળ સાહિત્યકાર છું. પહેલા હું SKPTC કોલેજમાં અધ્યાપક હતા. નામ બદલવાની પ્રક્રિયા, આમ તો પૃથ્વી ઉપર જોઈએ તો ઘણા જગ્યાએ ઘણા શહેરો વસ્યા પણ ખરા, નાના સેન્ટરો હતા એ મોટા વિકસીને ઘણા બધા બન્યા. આવું બધું થતું જ આવે છે અને પરિવર્તન એ તો જગતનો નિયમ છે. એટલે ઘણા વર્ષો પહેલાં અહીંયા કોઈ જ્યારે અમદાવાદ નામ પડ્યું અમર શાહ બાદશાહના એ પ્રસંગ પછી, એ પહેલાં કંઈ તો હતું તો ખરું જ. એટલે કોઈ વસતા હતા, બધા રહેતા હતા અને એ પણ કોઈ વસાવ્યું હશે એવું બને છે. એટલે એ રીતે જોઈએ તો કર્ણાવતી કર્ણદેવની સાથે સંકળાયેલું કદાચ નામ દેખાય છે. એના પહેલાં કોઈ કહે છે આશાવલી ભીલ નામે એક થઈ ગયો, એના ઉપરથી આશાવલી અહીંયા એ નામ પણ હતું. એટલે મે બી આ બધું બની શકે. એટલે મારી દૃષ્ટિએ મને લાગે છે કે આપણે આ જે નામ ફેરબદલી કરવાની વાત કરે છે એ કદાચ થોડો રાજકીય મુદ્દો હોઈ શકે, પણ જો બીજી રીતે વિચારીએ તો કે લોકોને, એટલે પહેલાં જે નામ હતું એ જ આપવામાં આવે તો શો વાંધો છે? કારણ કે અસલ મૂળ નામ મળે તો ગમે. અને અમદાવાદ આમ દુનિયાભરમાં આ નામે પ્રખ્યાત છે, નો ડાઉટ. એને પ્રજા પણ એ જ રીતે જીવવા ટેવાયેલી છે, તો સમયનો એક માહોલ છે. એટલે એ પ્રકારે બધું બની શકે. છતાં પણ જો બહુમતી એવી ઈચ્છતી હોય અને બીજા લોકોને પણ એવું લાગતું હોય કે આ નામ કર્ણાવતી કરવાથી તો કોઈ વાંધો આવે એવો નથી, તો હું માનું છું કે રાખી શકાય. મારું નામ અનંત રાઠોડ છે, હું MSCનો વિદ્યાર્થી છું અને કવિતા લખું છું. મને વિકિપીડિયા, જે ઇંગ્લિશ વિકિપીડિયા છે, એના દ્વારા એડિટર ઓફ ધ વીકનો એવોર્ડ મળ્યો છે હમણાં, જે આખા વિશ્વમાંથી કોઈ એક એડિટરને દર અઠવાડિયે આપવામાં આવે છે. પહેલાં તો આ નામ બદલવાનું કોઈ ખાસ ચોક્કસ કારણ આપણી પાસે છે ખરું? એ મોટો પહેલો પ્રશ્ન છે. બીજું આ નામ પણ એક શહેરના નામ સાથે એ શહેરના લોકોના ઇમોશન્સ જોડાયેલા હોય છે, અને એનો જે ઇતિહાસ છે એની પાછળ, એની સાથે લોકો કલ્ચરલી કનેક્ટેડ હોય છે. એટલે નામ ન ચેન્જ થવું જોઈએ આ રીતે એમ કોઈ ખાસ કારણ વગર. અત્યારે જે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવું કે આશાવલ રાખવું, મૂળ તો જે પ્રસ્થાપિત છે, મૂળ તો અહેમદ આબાદ, મૂળ એનું જે જોડણી છે એ છે અહેમદ આબાદ. એટલે અહેમદ દ્વારા એ વસાવાયેલું, જે 4 કે 5 અહેમદોએ ભેગા થઈને એનો પાયો નાખેલો, જે હજુ છે એ બધું, 5 નમાજી અહેમદો, તો એ એક ઇતિહાસ છે. બીજો ઇતિહાસ તે પહેલાંનો છે, બીજો ઇતિહાસ તે પહેલાંનો છે. કર્ણાવતી નામ સાથે કર્ણદેવ સંકળાયેલા છે, એટલે કે સિદ્ધરાજ જયસિંહના પિતાજી. એની કોઈ નિશાની કદાચ નથી રહી, પણ એ પણ આટલામાં ક્યાંક એક એવું શહેર હતું એ સમયે, વિકસેલું શહેર ખંભાત, એ સ્તંભતીર્થ કહેવાતું હતું. અને આ આ અથવા આની બાજુમાં જે વિકસેલું એ શહેર કર્ણાવતી હતું. અને ઉદયન મહેતા, જે એક જૈન મંત્રી હતા, એ બંને શહેરનો હવાલો સંભાળતા હતા એવી કથા છે. બહુ નજીકનો ઇતિહાસ છે આ તો. અને તે પહેલાં ભીલ નગર હતું નાનું એવું, એ આશા ભીલ સાથે એક વાત સંકળાયેલી છે. પ્રસ્થાપિત થયેલા નામમાં ફેરફાર કરવાનું પહેલાં તો એવું સજ્જડ કારણ હોવું જોઈએ. માત્ર આ એક ખાસ પ્રકારનું નામ છે એનો અર્થ જુદો થાય છે, અથવા કોઈ બાદશાહે વસાવ્યું છે માટે, કોઈ રાજાએ વસાવ્યું હોત તો આપણે ન બદલાવત એવું નહીં રાખવું જોઈએ. આ નામ એવું છે જેમ કે અંગ્રેજોએ પાડેલા ઘણા નામ અથવા અંગ્રેજોએ બગાડેલા ઘણા નામ આપણે પાછા સુધાર્યા અને બદલ્યા, આ નામમાં એવું નથી. આ નામ સાથે
હિન્દુ કે મુસ્લિમ કે કોઈ પણ નગરવાસીની કે કોઈ પણ ગુજરાતીની લાગણી સંકળાયેલી છે. અમદાવાદી એ શબ્દ આવે ત્યારે કોઈ હિન્દુ છે કે કોઈ મુસ્લિમ છે એવો અર્થ નથી નીકળતો. અમદાવાદી અમદાવાદી એટલે કે પ્રજાના લોહીમાં વણાઈ ગયેલું એક આ નામ છે. એટલે જો એ ન બદલાય તો સારું. એમ તો સૌથી પહેલાં જે આપણે આરણ્યક યુગની વાત કરીએ તો દધીચી ઋષિ હતા અહીંયા સાબરમતીને કિનારે. દધીચી ઋષિનો આશ્રમ હતો તો આપણે દધીચીને લઈને કોઈ નામ પાડવું આ બરાબર નથી. અનિવાર્ય નથી તો પછી એને નહીં બદલાવવું એવા મતનો હું છું. અને છતાં પછી પ્રજા ધારે તો કંઈ પણ કરી શકે. સામાન્ય રીતે આપણે આપણા નામ પાડેલા હોય આપણા માતા પિતા એ બદલતા નથી. એ નામ જ્યારે પાડ્યું ત્યારે આપણને એનું ભાન પણ નથી હોતું, છતાં જીવનભર એને આપણે ચાલુ રાખીએ છીએ. તો આપણા કોઈ વડીલોએ પાડેલું આ નામ છે, એનો ખાસ અર્થ છે, એનો ખાસ હેતુ છે, એનું ખાસ કારણ પણ છે. અને હવે એ એવું પ્રચલિત થઈ ગયું છે દુનિયાભરમાં તો એને એને ન છંછેડવું એવું લાગે છે. તો અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલના કોમ્પ્લેક્સના ધાબા પર રેક્ઝિનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી, જો કે કોઈ જાનહાનિ થઈ ન હતી. અમદાવાદના ખોખરા સર્કલ પાસે આવેલા રાધે મોલના કોમ્પ્લેક્સના ધાબા પર રાખેલ રેક્ઝિન અને અન્ય વસ્તુઓમાં આગ લાગી હતી. આગના સમાચાર મળતા જ આગ ફાયરની સાથે ગાડીઓ ફાયર ઓફિસર દસ્તુરની ટીમ સાથે આગને કાબૂમાં લેવા લાગી હતી. ઘટના પર હજારો લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ખોખરા અમરાઈવાડા પોલીસનો મોટો કાફલો ભીડને કાબૂમાં લેવા આવી પહોંચ્યો હતો, જેમાં 3 લોકોને બચાવી લેવાયા હતા. યોગેશ્વરી રામાનો સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. અમદાવાદમાં મેઘાણી નગરથી એક ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું. 20,000 રોકડા અને એક આરોપી પણ ઝડપાયા હતા. મેઘાણીનગર વિસ્તારમાં બંગલા એરિયા વિસ્તારમાં શિવરામ સોસાયટીમાં રહેતા દીપેશ કમલેશકુમાર રાધાણી નામનો વ્યક્તિ પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવે છે. એ બાતમી મળતા પોલીસ તપાસમાં દીપેશના ઘરેથી લેપટોપ, ડોંગલ તથા 84,20,000 રોકડા રૂપિયા મળી આવ્યા હતા અને કઈ રીતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી તે વિશે વધુ તપાસ હાથ ધરી હતી. મેઘાણીનગર વિસ્તારમાં બંગલા એરિયામાં ટેવરામ સોસાયટીમાં રહેતા દીપેશ કમલેશકુમાર રાધાણી પોતાના ઘરે કોલ સેન્ટર ચલાવે છે તેવી બાતમી હતી. તેના આધારે પંચો સાથે એમના ઘરે ઝડપી તપાસ કરતા તેના ઘરેથી લેપટોપ અને ડોંગર અને તેને 84,20,000 રૂપિયા રોકડા મળી આવેલા અને એક આરોપી પકડાયેલ છે. હાલ તો એક જ આરોપી આ સંડોવાયેલો છે અને બીજા કોણ કોણ આરોપી સંડોવાયેલા છે તેની પૂછપરછ ચાલુ છે. આજે આગળની રિમાન્ડ મેળવી એની સાથે કોણ કોણ સામેલ છે તેની માહિતી. હાલ તો આ દીપેશનું એક જ નામ સામે આવે છે. એની બેન એની સાથે રહે છે પણ એનો કોઈ રોલ છે કે કેમ એની પણ તપાસ તજવીજ ચાલે. એનું કેવું છે 4 મહિનાથી ચાલતું હતું એવું, હવે એનો તપાસ તજવીજ આખી ચાલુ છે. એ મેડિકલ બાબતનું ચલાવતા હતા એવું એમનું કેવું છે. હાલ તો એવું કોઈ ધ્યાનમાં નથી આવ્યું પણ તપાસ તજવીજ ચાલુ છે. હા, એક જ વ્યક્તિ રહેશે. 84,00,000 રૂપિયા રોકડા છે, 84,20,000 રૂપિયા રોકડા અને બીજા લેપટોપ ને મોબાઈલ ને. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. 20 વર્ષ બાદ ગુજરાતના આંગણે યોજાઈ રહેલા અનેરા પ્રદર્શનમાં દેશના 22 રાજ્યના વિદ્યાર્થીઓના 200 મોડલ રજૂ થશે. વિવિધ વક્તાઓના વક્તવ્યનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત માટે ગૌરવરૂપ એવું 45મું જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2018-19 અમદાવાદ ખાતે આગામી તારીખ 22/11-27/11 દરમિયાન સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાવાનો છે. આ આખો પ્રોગ્રામમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ અને તેમના દ્વારા ઉદ્ઘાટન સાથે યોજાવનારા અનેરા અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા સંતોષનાર આ ભવ્ય પ્રદર્શનમાં દેશના 22 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને અન્ય સંસ્થા જેવી કે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નવોદય વિદ્યાલય, CBSE અને સેન્ટ્રલ તિબેટિયન સ્કૂલની શાળાઓના વિદ્યાર્થીઓ પોતાના સંશોધનો આધારિત મોડેલો રજૂ કરશે. યોગેશ્વરી રામાનંદ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો 2015ના તોફાન અંગે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ હાર્દિક, દિનેશ અને ચિરાગ વિરુદ્ધ રાજદ્રોહના ગુના અંગે આરોપનામું ઘડાયું હતું. 2015ના તોફાન અંગે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ હાર્દિક,
દિનેશ અને ચિરાગ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ માહિતી મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિએ 25 ઓગસ્ટના રોજ થયેલી રેલી બાદ ફાટી નીકળેલા તોફાનો અંગે હાર્દિક પટેલ, દિનેશ વામણિયા અને ચિરાગ પટેલ વિરુદ્ધ સેશન જજ ડીપી મહિદાએ આજે રાજદ્રોહ અને કારવતરુ અંગે આરોપનામું ઘડ્યું હતું અને કેસની ઇન્સાફી કાર્યવાહી માટે વધુ સુનાવણી 29 જાન્યુઆરી નિયત કરી હતી. યોગેશ્વરી રામાનુજ સાથે NH ગુજરાત ન્યૂઝ અમદાવાદ. તો હાલના બ્રેકિંગમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NH ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે સાદી ફેલોશીપ અંતર્ગત સંવિધાન જાળવણી મૂળભૂત અધિકારોની ફરજનો અલીભાઈ દલના પ્રમુખ સ્થાને સેમિનાર યોજવામાં આવ્યો. સંવિધાન અંતર્ગત મૂળભૂત અધિકારો અને ફરજો તેમજ અભિયાન સન્માન અંગેની વિસ્તૃત ચર્ચા નજવાબેન દલે કરી વિશેષ રજૂઆત કરતા દલિત લઘુમતી અને પછાત વર્ગના મહિલાઓને થતા અભિચાર સામે કાયદાકીય મર્યાદામાં રહી સંવિધાનમાં આવે હક અંગે જનજાગૃતિ મેળવી લોકો દ્વારા થતા અત્યાચાર નિવારણ કરવાની વિશેષ સમજણ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ચૌહાણ બાબુભાઈ તથા જીવણભાઈ, કેશુભાઈ વાલજીભાઈ તથા લાલજીભાઈ તથા મોટી સંખ્યામાં દલિતો, લઘુમતી અને મહિલા હાજર રહ્યા હતા, જેનું સંચાલન યુનુસભાઈ દલે કર્યું હતું. બસીર દલ સાથે NH ગુજરાત ન્યૂઝ, સાવરકુંડલા. તો ડિંડોલી પોલીસે એક યુવાનને પ્રોહિબિશનના કેસમાં ફસાવી તેને બેફામ માર માર્યો હોવાના આક્ષેપ સાથેની અરજી પોલીસ મથકે આપવા પામી છે. ડિંડોલી પોલીસે એક યુવાનને પ્રોહિબિશનના કેસમાં ફસાવી તેને બેફામ માર માર્યો હોવાના આક્ષેપ સાથેની અરજી પોલીસ કમિશનરને કરવામાં આવી છે. પોલીસ કમિશનરને કરાયેલી અરજીમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લાના સિંદખેડાના નવગામના સરપંચ લલિતા પાટીલ છે. દરમિયાન તાજેતરમાં તેઓ સુરતમાં નવાગામ ડિંડોલીમાં ગૃહલક્ષ્મીનગરમાં રહેતા પુત્ર રાકેશ, રાજેન્દ્ર તથા દીકરી રવિશા અને કવિતાના ઘરે દિવાળી માટે આવ્યા હતા. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં ડિંડોલી પોલીસ મથકના PSI સોલંકી અને એક પોલીસ કોન્સ્ટેબલ ઘરે આવી તેમની માલિકીની બુલેટ ટેમ્પામાં નાખી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. લલિતાબેનના પુત્ર રાકેશ સામે પ્રોહિબિશનનો કેસ કર્યો હતો. લોકઅપમાં લઈ જઈ જાનથી મારી નાખવાની ધમકી સાથે તડીપાર કરવાની ધમકી આપી રાકેશને લાકડીના સપાટા વડે પોલીસ કર્મી દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હતો. હાલમાં રાકેશ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ પ્રકરણમાં રાકેશની માતા લલિતા ડિંડોલીએ PI મકવાણા, PSI સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ ઇરફાન સૈયદ અને આનંદ ભરવાડ વિરુદ્ધ પોલીસ કમિશનરમાં અરજી કરી છે. અરવિંદ રાઠોડ સાથે NH ગુજરાત ન્યૂઝ, સુરત. સુરત શહેરના મુસ્લિમ સમાજના ઈદ એ મિલાદમાં નીકળતા જુલુસના મુસ્લિમ બિરાદરોને કોમી એકતાનું કાર્ય જોવા મળ્યું છે. મોટી સંખ્યામાં કોમી એકતા જોવા મળી છે, જેમાં ઉત્સાહભેર ઈદ એ મિલાદની ઉજવણી થઈ હતી. સુરતમાં ઈદે મિલાદે જુલસ નીકળ્યો. મોટી સંખ્યામાં કોમી એકતા જોવા મળી. ઉત્સાહભેર ઈદે મિલાદની ઉજવણી થઈ હતી, તેમજ ઈદે મિલાદ જુલુસ નીકળ્યું. મોટી સંખ્યામાં કોમી એકતા જોવા મળી હતી. ભારે ઉત્સાહ સાથે ઈદે મિલાદની ઉજવણી થઈ હતી. મોટા ભાગના વાડીવાલા દરગાહ નજીકના નાના બાળકોનું જુલુસ નીકળ્યું હતું. ઈદે મિલાદના પવિત્ર દિવસે નીકળ્યું હતું. ભાટેના વિસ્તરણ અલગ અલગ જગ્યામાં જુલુસને ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. નાના બાળકોને ચોકલેટ આપી સ્વાગત કરાયું હતું, તેમજ ફ્રૂટ પેકેટ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
ઉત્સાહભેર હિન્દુ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉત્સાહભેર ઈદે મિલાદ નિમિત્તે ધંધા રોજગાર બંધ પાડીને પવિત્ર ઈદે મિલાદ પર્વની ઉજવણી કરી હતી. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, સુરત. તો ઇસ્લામ ધર્મના પૈગંબર મોહમ્મદ સાહેબના જન્મદિવસ નિમિત્તે પૂરી દુનિયામાં ઈદે મિલાદ મનાવવામાં આવે છે. આ ઉત્સવમાં દિન રાત પ્રાર્થના કરવામાં આવે છે, જુલુસ નીકાળવામાં આવે છે, મોહમ્મદ પૈગંબર સાહેબના પવિત્ર વચનો વાંચવામાં આવે છે અને આ રીતે મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસે ઈદે મિલાદનું નામથી ખુશીનો તહેવાર ઉજવવામાં આવે છે. મળતી માહિતી અનુસાર અમીરગઢ ખાતે વસતા મુસ્લિમ બિરાદરોએ પણ ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે રબી ઉલ અવલની 12મી તારીખે મોહમ્મદ પૈગંબર સાહેબનો જન્મદિવસને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ઈદી મિલાદના દિવસે અમીરગઢના જાહેર માર્ગ પર જુલુસ નીકાળીને રગુલ અને નબી પર સલામ પાઠવવામાં આવ્યા. આ જુલુસ નિમિત્તે ગામમાં વસતા મુસ્લિમોનું ગામના હિન્દુ ધર્મ પ્રેમી જનતા પણ ખૂબ ઉમળકાભેર ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું, જેમાં ગામની પંચાયત અને અમીરગઢના ગામમાં વસતા અગ્રણીઓએ પણ ઈદે મિલાદના જુલુસનું ફુલહાર કરતા પ્રસાદી સરબત વેચી ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું સુંદર ઉદાહરણના દ્રશ્યો સર્જાયા હતા. સતીશ રાણા સાથે NH ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં કોંગ્રેસ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ સ્નેહ મિલન કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગઢવી દ્વારા બનાસકાંઠા સાંસદ હરિભાઈ ચૌધરી ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે હરિભાઈ ચૌધરીએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ડુબાડ્યું છે અને હરિભાઈ ચૌધરીએ બનારસવાસીઓને જવાબમાં આપ્યું કે કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ કેમ નીચે કર્યું. ધાનેરા કોંગ્રેસ સમિતિ દ્વારા ધાનેરાના મામા બાપજી મંદિર ખાતે નવા વર્ષના સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધાનેરાના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, ધાનેરા નગરપાલિકા પ્રમુખ બળવંતભાઈ બારોટ, સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. નવા વર્ષની શુભકામનાઓ પાઠવી તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવી દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ હરિભાઈ ચૌધરી પર લગાવેલ 2 કરોડના આરોપને લઈ આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પહેલા બી કે ગઢવી, જેવી શાહ અને હરિસિંહ ચાવડાએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ખૂબ જ આગવું બનાવ્યું અને કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ખૂબ જ આગવું હતું, પરંતુ આજે હરિભાઈ ચૌધરીએ કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ડૂબાડ્યું છે અને આજે હરિભાઈ ચૌધરીના લીધે કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ ખૂબ જ નીચું થઈ ગયું છે. તેનાથી બનાસકાંઠા વાસીઓના માથા શરમથી ઝૂકી રહ્યા છે, જેથી હરિભાઈ ચૌધરી બનાસકાંઠા વાસીઓને જવાબ આપે કે કેન્દ્રમાં બનાસકાંઠાનું નામ કેમ નીચું કર્યું. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ ગઢવીએ દેશના અવડા પ્રધાન પર પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે સૌથી ઊંચી સરદાર વલ્લભ પટેલની પ્રતિમા બનાવી માર્કેટિંગ કરતા વલ્લભભાઈ પટેલ પણ સ્વર્ગમાં રોતા હશે કે હું તો પેડ અને પ્રતિષ્ઠાથી દૂર રહેતો હતો, મારા નામે મત માંગવા ન જાઓ અને મારું માર્કેટિંગ ન કરો, પણ જે સગી માને માર્કેટિંગ કરવા માટે ATMની લાઇનમાં ઊભા રાખતા હોય તેના માટે વલ્લભભાઈ પટેલ તો દૂરની વાત છે. અને વધુમાં જણાવ્યું હતું કે અવનવી સ્કીમ બતાવી પહેલાં લોકોના ઘરમાં ગેસના બાટલા મૂકી કેરોસીન અને તમામ સામગ્રી બંધ કરી દીધી અને આજે ગેસના બાટલાના ભાવ આસમાને પહોંચાડી દીધા છે. ધાનેરામાં યોજાયેલ કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને લોકોને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ત્યારે ધાનેરા નગરપાલિકા પ્રમુખ દ્વારા આવનાર તમામ મહેમાનો તેમજ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી અને આવનાર તમામ મહેમાનોને જણાવ્યું હતું કે બળવંતભાઈ બારોટ અને હંમેશા લોકોને જમાડવા માટે આગવી ઓળખ ધરાવે છે. સુરેશ ગલચર સાથે NH ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NH ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.